શ્રી હરિએ પત્રમાં લખાવ્યું, મારા સાધુની સેવા અપવિત્ર પાપીજને ક્યારેક થોડી કરી હશે તો તે પવિત્ર નિષ્પાપ થઈ જશે, અને જો તેનો દ્રોહ કોક દિન થઈ ગયો તો પવિત્ર જન પણ અપવિત્ર પાપી થઈ જશે. પત્રમાં શ્રીહરિ કહે, હરિ વિમુખમાં કળિયુગ પ્રગટ દેખાઈ આવે છે. સંતના યોગ વિના ભાગ્યનો ઉદય થાય નહીં. જ્યારે સાચા સંત મળે છે ત્યારે તેની કીર્તિ બધા લોકમાં છવાઈ જાય છે. એ સંતે નારી અને ધન મળની પેઠે ત્યાગ કર્યા છે, ફેલ વ્યસન કરતા નથી, કારણ કે સાચા સંત ભગવાન વિના બીજી વસ્તુમાં લોભાતા નથી. લોકોને દેખાડવા જે ત્યાગ રાખે છે તે કપટયુક્ત સંત કહેવાય. શ્રી હરિએ પત્ર લખાવ્યો, સત્પુરુષનો જે સંગ કરે છે તેનામાં સત્પુરુષના ગુણ આવે છે, સત્શાસ્ત્રમાં રુચિ થાય છે, તીર્થવ્રતાદિકમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અસત મતમાંથી વૃત્તિ ઉખેડે છે, ભગવાનની સાકારપણે ઉપાસના થાય છે. ભગવાન સત્ય છે અને અધર્મ અસત્ય છે એ જીવમાં દેખાય છે, ભગવાનને અંતર્યામી સમજે છે, પ્રતિમામાં શ્રદ્ધા બેસે છે, એવા જનનો દેહ છૂટે મોક્ષ થાય છે. શ્રી હરિએ સાંખ્ય યોગી બાઈ ભાઈને પત્રમાં જણાવ્યું, જેને ધન સ્ત્રીનો ત્યાગ છે, મોક્ષનો ખપ છે ને ભગવાનમાં દ્રઢ અનુરાગ છે, એવા સંતના યોગ વિના સુમતિ પુરુષ પણ કુમતિ થઈ જાય છે. ભરતજી તો ભગવાનના પુત્ર હતા ને પૃથ્વીની સંપત્તિ ત્યજી દીધેલી, પરંતુ સંતના યોગ વિના એમને વિઘ્ન થયું. ધરમપુર વાંસદાના રાજાને શ્રીહરિ કહે, આવા સંતને એકવાર પગે લાગે છે તેમનો ઉદ્ધાર થઈ જાય છે, એમાં સંશય નહીં. સંતની પૂજા સેવા કરે કે જમાડે સંભારે તેના પાપ નાશ પામે છે. સંતનો પ્રતાપ અનલથી પણ અધિક છે. જેના ભાગ્ય ઉદય થાય તેને સંત મળે છે. તેમનો અભાવ લેનારા ભૂત પ્રેતાદિ યોનિમાં ભટક્યા કરે છે, તે ફરી મનુષ્ય જન્મ પામતા નથી. ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્રન રૂપ અને હરિજનોને વાત કરતા કહ્યું, ભગવાન અથવા ભગવાનના સંત મળે ને એ જીવ પર અત્યંત દયા કરે ને જીવનો ઉદ્ધાર કરે ત્યારે તે ઉદ્ધરે છે. તે સિવાય જીવના મુક્તિના દ્વાર બધા બંધ જ રહે છે. આપમેળે કોઈ માયાના બંધનથી છૂટ્યો હોય તેમ આજ દિન સુધી દેખ્યામાં આવ્યું નથી. સિંહ જેવો પ્રતાપી બળવાન કોઈ નથી, તો પણ લોઢાના પાંજરામાં પડ્યો પછી તે ફાવે તેટલા ઉપાય કરે પણ પોતાના બળથી તે મુક્ત થઈ શકતો નથી. તેમ પાપ અને અજ્ઞાન અંધકારના કૂપમાંથી બહાર નીકળવા જીવને સંત વિના બીજો ઉપાય જ નથી. માટે સંતને દુખવતા થકા રાત દિવસ મનમાં ડરવું, વ્રત વગેરે ચાહે તેટલા સાધન કરે પણ સંત મળ્યા વિના નકામું, જે કરે તેમાં અધિક અધિક બંધન થાય છે તેની તેને ખબર રહેતી નથી. જેદી તેદી સાચા સંતનો સંગ કરશે ને તેના વચનમાં વિશ્વાસ લાવી મંડશે ત્યારે સંત તેને બંધનથી મુક્ત કરશે. આ સિદ્ધાંત વાત છે. સિદ્ધાંત હોય તે કોઈ દિવસ ફરે નહીં. સંત વિના જીવનું બંધન ટળતું નથી, એમાં તલ માત્ર ફેર નથી. અગણિત જીવોનો મોક્ષ કરવા આ વખતે અમે સાચા સંતને જુદા રાખ્યા છે. જો મિથ્યા સંતોમાં સાચા સંત ભળી જાય તો બધાનું એક મૂળ થઈ જાય, પછી સાચા ખોટાનો વિભાગ જ ક્યાં રહ્યો? માટે બંને એકબીજામાં ભળી શકતા નથી. જેમ દિવસમાં ક્યારેય રાત ભળે નહીં ને રાતમાં દિવસ ભળે નહીં, આ વખતે
અમે આ પ્રકારનો ચોખ્ખો વિચાર કરી રાખ્યો છે જે રાતને દિવસની જેમ કુસંગ અને સત્સંગની રીત જુદી છે. સાચા સંતનું વર્તન દેખી મુમુક્ષુને તેની પરખ પડે છે.